આજે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક સંસદ ભવનમાં યોજાઈ હતી પીએમ મોદી સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો બેઠકમાં હાજર રહ્યા હતા તો બીજી તરફ વિપક્ષના સાંસદોએ મણિપુર ઉપર લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાની માંગ કરી છે ગયા ગુરુવારે શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં સતત હોબાળો જોવા મળી રહ્યો છે વિપક્ષના વિરોધના કારણે બંને ગૃહો વારંવાર સ્થગિત કરવા પડ્યા હતા સોમવારે પણ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો તે જ સમયે સરકાર સતત તેના ઉપર ગૃહમાં ચર્ચા કરવાના પ્રયાસો કરી રહી છે આ માટે શાસક પક્ષના વરિષ્ઠ નેતાઓ વિપક્ષના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે સાથે જ વિપક્ષ પણ સ્વીકારવા તૈયાર નથી રાજ્યસભાના સાંસદો રાઘવ ચડ્ડા કેશવ રાવ કે આર સુરેશ રેડ્ડી જોગીની પલ્લી સંતોષકુમાર બદુગુલ્લા લિગૈયા યાદવ રંજીત રંજન મનોજ ઝા સૈયદ નસીર હુસૈન તિરુચિ સિવા ઇમરાન પ્રતાપગઢી અને રાજીવ શુક્લાએ રાજ્યસભામાં કામકાજની સૂચના સ્થગિત કરી અને માનપુરમાં ચાલી રહેલી હિંસા ઉપર નિયમ છવ્વીસ હેઠળ ચર્ચા કરવાની માંગ કરી છે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ મણિપુરની સ્થિતિ ઉપર ચર્ચાની માંગણી કરીને લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી હતી